नमस्कार मित्रों, आज आप बायोलॉजी में धोरण 12 में प्रकरण नंबर 1 सजीव प्रजनन नो अभ्यास करीशुं। तो प्रजनन शब्द थी तमे परिचित छो कि प्रजनन कोने कहेवाय, तो आपणे जाणीए कि प्रजनन एक जैविक प्रक्रिया छे। एनी अंदर एक सजीव पोताना जीवत बीजो सजीव उत्पन्न करे छे। हवे प्रजनन नी प्रक्रिया समजता पहेलो आपणे एक नानो टॉपिक जीवनकाळ ये समझी लीए। जीवन काल जिन्हें लाइफ स्पान कहवा, तो कोई पण सजीव जन्मे छे एनु मृत्यु निश्चित छे। एटले के सजीव जन्मे छे, वृद्धि पामे छे, प्रजनन नी प्रक्रिया करी नवी संतति पैदा करे छे, अने पछी अमुक समयगाळा पछी एनु मृत्यु पण निश्चित ज होय छे। तो सजीवना जन्मथी लईने तेना मृत्यु सुधीनो समयगाळो एने एनो जीवनकाळ लाइफ स्पान ए कहेवाय छे। हवे एना माटे आयुष्य शब्द तमे वापरी ना शको, क्लियर? साइंटिफिक लैंग्वेज नी अंदर जीवनकाळ लाइफ स्पान कहेवाय छे एने, क्लियर? ए तो एनी व्याख्या आ प्रमाणे छे कि सजीवना जन्मथी लईने तेना कुदरती मृत्यु ने आवर्तो समय एटले सजीवनो जीवनकाळ। तो व्याख्या जोई लो, जीवनकाळ सजीवनो जीवनकाळ कोने कहेवाय? तो सजीवना जन्मथी लईने तेना कुदरती मृत्यु, ध्यान रखजो कुदरती मृत्यु, अकस्मात या अकस्मातिक मृत्यु थाय ए नहीं, पण कुदरती मृत्यु ने आवर्तो समय एने नो जीवनकाळ। तो हवे एवो केटलोक उदाहरण आपणे लईए जे अंदाजित जीवनकाळ छे सजीवोना। आज जीवन काल छे ए दरेक सजीवो अलग अलग जोवा मळे, कोईना दिवसोमां होय, कोईना मासमां होय, एटले के महिनामां होय, कोईना वर्षोमां होय। तो एवा अंदाजित जीवन काल जोईए, एमां सौ प्रथम मेफ्लाय नामनी जे माखी अथवा कीटक आवे छे एनो जीवन काल 8-10 कलाकनो। मैक्सिमम एक दिवस नो, तो जनरल रेशियो 8-10 कलाक। त्यार बाद पतंग एनो छे 1-2 वीक। फळ माखी एनो लाइफ स्पान छे 30-50 दिवस, यानी कि 1-1.5 में। त्यार पछी गुलाब नो छोड़ एनो जीवन काल छे 5-7 वर्ष। त्यार पछी हाथी एनो 60-90 वर्ष। मनुष्य तो 90 वर्ष, ઘણી બુકોમાં 80 વર્ષ પણ આપેલું છે, અલગ અલગ રેફરન્સ બુકમાં થોડોક ડિફરન્સ જોવા મળશે। ત્યાર પછી મગર તો એનો છે 60 વર્ષ, ગાય તો એનો 20-25 વર્ષ, ઘોડો
तो घोड़ा ना अंदाजित 60 वर्ष। कूतरो तेनो 10-15 वर्ष या 10-13 वर्ष। त्यार बाद काचबो तो एनो जीवन काल 100-150 वर्ष। त्यार बाद कागड़ो तो एनो छे 15 वर्ष। पोपट 140 वर्ष। એવા ઘણા બધા સજીવો છે, તો આ બધા સજીવોના જીવનકાળ અમે લખ્યા છે। હવે એના ઉપરથી તમે આ જો, કાગડો અને પોપટ, તો જનરલી કાગડો અને પોપટ આ બંને જે પક્ષીઓ છે, દૂરથી જોઈએ તો આપણને એમના કદમાં વધારે ડિફરન્સ નથી દેખાતો, પરંતુ એમનો લાઈફ સ્પાન જો તો કેટલો છે, કાગડાનો 15 વર્ષ અને પોપટ 140 વર્ષ। બંને કદમો સરખા જ છે, સરખા જેવા જ છે, છતાં પણ એમના જીવનકાળમાં આટલો મોટો ડિફરન્સ જોવા મળે છે। તો એના પરથી આપણે એવું કહી શકીએ કે આ જે સજીવનો જીવનકાળ છે એ એમના કદ ઉપર આધાર રાખતો નથી। ત્યારબાદ એક બે વૃક્ષો, જેમ કે આંબાનું જે વૃક્ષ આવે છે કેરી માટે, એનો 100-200 વર્ષ, અને વડનું ઝાડ આવે એ 200-300, ઘણી વખત 200-500 વર્ષ પણ આપેલું છે, તો વડનું ઝાડ 200-300 વર્ષ। તો અહીંયા આંબો અને વડ કદથી બંને વૃક્ષો મોટા જ હોય છે, છતાં પણ ડિફરન્સ જોવા મળે છે। આંબો 100-200 વર્ષ અને વડનું 200-300 વર્ષ, એ બંને વૃક્ષ જનરલી કદમો સરખા જેવા જ લાગશે, બંને મોટા વૃક્ષો છે। ત્યારબાદ બે નવા પ્રાણીઓ છે, એક છે ઓશન કુહો ક્લે, તો આ છીપલા પ્રકારનો મત્સ્ય છે જે દરિયાની અંદર જોવા મળશે, છીપલા યરે ઓશન કુહ ક્લે યરે, એ ઉત્તર એટલાન્ટિક મહાસાગર એની અંદર જોવા મળે છે। એનું આયુષ્ય એટલે કે લાઈફ સ્પાન 5-7 વર્ષ, જે નાનું છીપલા પ્રકારનું મત્સ્ય છે એનો લાઈફ સ્પાન છે 5-7 વર્ષ, જે નીટ માટે યાદ રાખીશું આપણે। ત્યારબાદ પાંડો, યાર પાંડો નામનું જે વૃક્ષ છે, જે ઝાડ છે, એ અમેરિકા એનું જે ફિશ લેક નેશનલ ફોરેસ્ટ છે, કયો આગળ જોવા મળે છે, યાદ રાખીશું આ એક્સ્ટ્રા નોલેજ માટે। જે પાંડો નામનું વૃક્ષ છે એ યુએસએ અમેરિકાની અંદર ફિશ લેક નેશનલ ફોરેસ્ટ કયો આગળ જોવા મળે છે। હવે એના મૂળ 80,000 વર્ષ જૂનો છે, મીન્સ એનો લાઈફ સ્પાન 80,000 વર્ષ એવો વૈજ્ઞાનિકોએ નોંધ્યો છે। તો વર્લ્ડની અંદર વધુમાં વધુ લાઈફ સ્પાન ધરાવતું આ વૃક્ષ આપણે કહી શકીએ 80,000 વર્ષ, તો કહ્યું છે પાંડો નામનું વૃક્ષ છે જે અમેરિકામાં જોવા મળશે નેશનલ ફોરેસ્ટની અંદર। તો આ બધા અંદાજિત જીવનકાળ છે, પણ આ જીવનકાળ ઉપરથી એક વસ્તુ જાણવા મળી કે આ જે જીવનકાળ છે એ સજીવોના કદ ઉપર આધાર રાખતો નથી। હવે આપણે ચેપ્ટરનો મેઇન ટોપિક પ્રજનન એ ભણીશું। તો પ્રજનન કોને કહેવાય, પ્રજનન શું છે એ જોઈએ। તો પ્રજનન એ જૈવિક પ્રક્રિયા છે જે આપણે
આગળના ધોરણમાં ભણી ચૂક્યા છે કે સજીવની અંદર ઘણી જૈવિક પ્રક્રિયાઓ જેવી કે શ્વસન, પાચન, પરિપાચન, શોષણ, ઉત્સર્જન અને પ્રજનન, આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. એમાંની એક પ્રક્રિયા છે પ્રજનન. તો પ્રજનનની વ્યાખ્યા આવી થાય, જે જૈવિક પ્રક્રિયામાં સજીવ પોતાના જેવી જ નવી સંતતિ પેદા કરે તે જૈવિક પ્રક્રિયાને પ્રજનન કહે છે. જનરલી આપણે જાણીએ પ્રજનન એટલે એક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે તે ઘટના, પરંતુ એ વ્યાખ્યા સ્વરૂપે નહીં, એક પ્રાથમિક ખ્યાલ છે. આની વ્યાખ્યા આવી છે કે જે જૈવિક પ્રક્રિયામાં સજીવ પોતાના જેવી જ નવી સંતતિ પેદા કરે તો તે જૈવિક પ્રક્રિયાને પ્રજનન કહે છે. હવે આ પ્રજનનની પ્રક્રિયામાં સજીવ પોતાના જેવો જ નવો સજીવ પેદા કરે છે, એટલે કે દરેક જાતિના સજીવો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે, જેને જીવ સાતત્ય, પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવી રાખવું એનો ઉદ્દેશ છે. એટલે કે પ્રજ્ઞાનું મહત્વ શું છે? પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવી રાખવું. તો પેઢી દર પેઢી જીવ સાતત્ય જાળવી રાખવા માટે, પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનનની પ્રક્રિયા થાય છે. અને આ જે પ્રજનનની પ્રક્રિયા છે એ દરેક સજીવનું આગવું લક્ષણ છે, દરેક સજીવની અંદર જોવા મળશે. તો આપણે એવું કહી શકીએ કે પ્રજનન એ દરેક સજીવનું આગવું લક્ષણ છે. હવે આ જે પ્રજનનની પ્રક્રિયા છે એ કયા પરિબળો પર આધારિત છે, અથવા તો કયા પરિબળોની પ્રજનનની પ્રક્રિયા ઉપર અસર પડશે? તો એની અંદર સજીવોનું નિવાસ સ્થાન, એટલે કે સજીવ ક્યાં રહે છે એ, પછી એની અંતઃ દેહ ધર્મ વિદ્યા, એટલે શરીરનું આંતરિક આયોજન, બીજા ઘણા બધા શરીરનું કદ એ પણ જોવામાં આવશે, એ ઘણા બધા પરિબળો, પણ આ સામાન્ય પરિબળો છે. કે સૌ પ્રથમ એનું નિવાસ સ્થાન ક્યાં રહે છે એની અસર પ્રજનન ઉપર થાય, અંતઃ દેહ ધર્મ વિદ્યા એની પણ અસર થશે. હવે આ જે પ્રજનન છે એ સજીવની અંદર એટલે કે પ્રાણીની અંદર પણ જોવા મળે અને વનસ્પતિની અંદર પણ જોવા મળશે. કારણ કે પ્રાણી પણ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખશે, વનસ્પતિ પણ અસ્તિત્વ ટકાવી રાખશે. તો આ પ્રજનનની પ્રક્રિયા વનસ્પતિમાં પણ થાય અને પ્રાણીની અંદર પણ થાય. હવે આ જે પ્રજનન છે એના પ્રકારો કયા કયા? તો સામાન્ય રીતે પ્રજનન ના બે પ્રકાર, એક છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. લિંગી અને અલિંગી, તો બંનેની વ્યાખ્યા જોઈ. કે ભાઈ પહેલા આપણે અલિંગી પ્રજનનની વ્યાખ્યા જોઈ. તો અલિંગી પ્રજનન કોને કહેવાય? તો અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ ભજવે છે, એટલે એક જ પિતૃ નર અને માદા બંને તરીકે ભાગ ભજવે છે. તો વ્યાખ્યા આવી છે, એક જ પિતૃ દ્વારા
જન્યુઓના નિર્માણ કે જન્યુઓના નિર્માણ થયા વગર જો સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. તો આ થયું અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન કોને કહેવાય? કે એક જ પિતૃ દ્વારા જન્યુઓના નિર્માણ કે જન્યુઓના નિર્માણ વગર. ઘણી વખત જન્યુનું નિર્માણ થતું હોય અને જન્યુનું નિર્માણ ન પણ થતું હોય, એ ટોપિક આપણે આગળ સમજીશું. પણ જનરલી મોટા કિસ્સાઓમાં અલિંગી પ્રજનનમાં જન્યુનું નિર્માણ થતું નથી. તો હવે એક જ પિતૃ દ્વારા જન્યુનું નિર્માણ કે જન્યુના નિર્માણ થયા વગર જો સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. આની અંદર મોટે ભાગે એક કોષી સજીવ આવશે, બહુ કોષી સજીવ પણ મોટે ભાગે એક કોષી હોય, જેવું કે અમીબા, પેરામિશિયમ, ત્યારબાદ બેક્ટેરિયા પણ અંદર આવશે. તો એનું આપણે ઉદાહરણ સાથે સમજીશું આગળ. એટલે વ્યાખ્યાઓ જોઈ લઈએ. બીજી છે અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન લિંગી પ્રજનન, લિંગી પ્રજનન કોને કહેવાય? અલિંગી પ્રજનન આપણે જાણ્યું કે એક જ પિતૃ હોય, અને લિંગી પ્રજનન, લિંગી એટલે એની અંદર બે વિરુદ્ધ જાતિના પિતૃ, એટલે કે એક નર હોય અને એક માદા હોય. તો એના પરની વ્યાખ્યા આવી છે, બે વિરુદ્ધ જાતિના, બે વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય તેમજ નર અને માદા જન્યુના જોડાણ દ્વારા જો નવી સંતતિ નું નિર્માણ થાય તો સર્જન થાય તો તેને લિંગી પ્રજનન કહે છે. તો લિંગી પ્રજનન કોને કહેવાય? બે વિરુદ્ધ જાતિના પિતૃઓ, સમજો, વિરુદ્ધ જાતિ એટલે કે એક પુલ્લિંગ એક સ્ત્રીલિંગ, એક નર અને એક માદા, એક પુરુષ અને એક સ્ત્રી. આપણે મનુષ્યનું ઉદાહરણ લઈ લો, પુરુષ અને સ્ત્રી. તો આપણી અંદર જે પ્રજનન થાય છે એમાં પુરુષનો નર જન્યુ, એટલે કે નરનો નર જન્યુ અને માદાનો સ્ત્રીનો માદા જન્યુ, એટલે કે નરનો શુક્રકોષ અને માદાનો અંડકોષ. અને આગળ જતો પ્રજનનની ફલનની પ્રક્રિયા દ્વારા નવી સંતિ એટલે કે નવા બાળનું સર્જન થાય છે. એટલે કે આપણી અંદર મનુષ્યની અંદર આ પ્રકારનું લિંગી પ્રજનન, જે વ્યાખ્યામાં સમજીએ આપણે કે બે વિરુદ્ધ જાતિના પિતૃઓ એટલે કે નર અને માદા પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય તેમજ નર અને માદા જન્યુના જોડાણ દ્વારા જો નવી સંતતિનું નિર્માણ થતું હોય તો આ ઘટનાને લિંગી પ્રજનન કહે છે. તો હવે બંને વ્યાખ્યાઓ, બંને શબ્દો તમે સમજી ચૂક્યા કે ભાઈ પ્રજનનના બે પ્રકાર, લિંગી અલિંગી. અલિંગી પ્રજનન કોને કહેવાય? તો એક જ પિતૃ દ્વારા, ધ્યાન રાખજો આની અંદર બે પિતૃઓ નથી વિરુદ્ધ જાતિના, નર અને માદા નથી, એક જ પિતૃ, કે નર અને માદા બંને તરીકે વર્તે છે. એક જ પિતૃ દ્વારા જન્યુઓના નિર્માણ કે જન્યુઓના નિર્માણ થયા વગર જો સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. ત્યારબાદ બે વિરુદ્ધ જાતિના પિતૃઓ એટલે કે એક નર અને એક માદા, એક પુરુષ એક સ્ત્રી, પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય બે પિતૃઓ,
પ્રજનનની વિરુદ્ધ જાતિના કૂતરો પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય, એટલે કે નર અને માદા ભાગ લેતા હોય, કે તેમજ નર અને માદા જન્યુના જોડાણ દ્વારા જો નવી સંતતિનું નિર્માણ થતું હોય તો એ ઘટનાને લિંગી પ્રજનન કહે છે, અથવા તો એ પ્રજનનને શું કહેવાય, લિંગી પ્રજનન કહેવાય છે। તો આ હતી પ્રજનનની વાત। હવે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં પ્રજનન થશે, તો સૌપ્રથમ આપણે પ્રાણીઓમાં પ્રજનન જોવાનું છે। તો પ્રાણીઓમાં પ્રજનન એક નાના કોષ્ટક દ્વારા પહેલા કયા કયા પ્રકારનું પ્રજનન થાય છે એ જોઈ લઈએ, પછી દરેક પ્રકારના પ્રજનનનો આપણે ઉદાહરણ સાથે અભ્યાસ કરીશું। તો નાનું કોષ્ટક બનાવું છું અથવા તો ચાર્ટ બનાવીએ આપણે। તો પ્રાણીઓમાં પ્રજનન એમાં આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ છીએ। તો જે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન થાય છે એના ચાર પ્રકાર છે। એક છે ભાજન, બીજું છે બીજાણુ સર્જન અથવા એને બીજાણુ નિર્માણ પણ કહેવાય, ત્રીજું છે કલિકા સર્જન અને ચોથું છે અવખંડન। તો પ્રાણીઓમાં જે અલિંગી પ્રજનન છે એના ચાર પ્રકારો છે, ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન એન્ડ અવખંડન। હવે આ જે ભાજન છે એના પણ બે પ્રકાર છે, પેટા વિભાગો છે। એક છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન। સમજો, પ્રાણીઓમાં અલિંગી પ્રજનન એના ચાર પ્રકારો હતા કયા કયા, ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન, અવખંડન। હવે આ જે ભાજન પ્રકારનું જે અલિંગી પ્રજનન છે એના બે પેટા પ્રકારો, દ્વિભાજન બહુભાજન। હવે જે દ્વિભાજન છે એના પણ ત્રણ પ્રકારો છે, ત્રણ પ્રકારનું દ્વિભાજન થશે। તો એ પેટા વિભાગો કયા કયા, એક છે સરળ દ્વિભાજન, બીજું છે અનુપ્રસ્થ દ્વિભાજન અને ત્રીજું છે આયામ દ્વિભાજન। તો ભાજનના બે પ્રકાર હતા, દ્વિભાજન બહુભાજન। દ્વિભાજનના ત્રણ પેટા વિભાગ, સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન, આયામ દ્વિભાજન। બીજાણુ સર્જનના કોઈ વિભાગ નથી। હવે કલિકા સર્જન એના બે પ્રકાર છે, એક છે બાહ્ય કલિકા સર્જન અને બીજું છે અંતઃકલિકા સર્જન। તો કલિકા સર્જન એના બે પ્રકાર પડ્યા, બાહ્ય કલિકા સર્જન, અંતઃકલિકા સર્જન। તો આ પ્રાણીઓમાં અલિંગી પ્રજનન એનો ચાર્ટ છે। તો દરેક જે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે એ ઉદાહરણ દ્વારા આપણે સમજવાની છે। ફક્ત હાલ એ અલિંગી પ્રજનનનો નામ જોયો છે, ફરીથી એક વખત જોઈ લો। તો પ્રાણીઓમાં જે અલિંગી પ્રજનન છે એના ચાર પ્રકારો પડ્યા હતા, ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન, અવખંડન। ત્યારબાદ આગળ જોયું ભાજનના બે પ્રકાર, દ્વિભાજન બહુભાજન, દ્વિભાજનના ત્રણ, સરળ, અનુપ્રસ્થ અને આયામ, કલિકા સર્જનના બે, બાહ્ય કલિકા અને અંતઃકલિકા। હવે અલિંગી પ્રજનન પ્રથમ ભાગ ભાજન એનો આપણે અભ્યાસ કરીએ। તો ભાજન, તો ભાજન કોને કહેવાય જોઈએ,
तो शब्द उपरथी ज खबर पड़े भाजन એટલે ભાગ પડવા એ એ તો ભાજન એટલે ભાગ પડવા આપણે જાણીએ છીએ હવે ભાજનનો બે પ્રકાર હતા દ્વિભાજન અને બહુભાજન એ પણ આપણે જાણી લીધું હવે બે પ્રકાર હતા એક હતો દ્વિભાજન અને બીજો હતો બહુભાજન હવે આ જે ભાજનનું भाजन प्रकार अलिंगी प्रजनन है ये क्या सजीवों की अंदर जोवा मळशे तो एनी अंदर बे सृष्टिओ आवे छे मोनेरा अने प्रोटिस्टा जे आगळना धोरणमां धोरण 11 मां तमे अभ्यास कर्यो छे याद करी लो क्या वैज्ञानिके आवुं वर्गीकरण आप्युं तो कयो वैज्ञानिक हतो आर एच व्हिटेकर एने पांच सृष्टि वर्गीकरण आप्युं कई कई तो मोनेरा प्रोटिस्टा हूँ वनस्पति सृष्टि प्राणी सृष्टि तो मीटी करे आ पांच सृष्टि वर्गीकरण आप मोनेरा प्रोटिस्टा हूँ वनस्पति सृष्टि प्राणी सृष्टि एनी अंदर मोनेरा ने प्रोटिस्टा એમો ભાજન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે હવે પાછો પ્રશ્ન થાય કે મોનેરાની અંદર કયા સજીવો પ્રોટિસ્ટાની અંદર કયા સજીવો આવે તો મોનેરા સૃષ્ટિ એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવો ધરાવતી સૃષ્ટિ અને પ્રોટિસ્ટા એટલે સુકોષ કેન્દ્રીય सजीवो धरावती सृष्टि હવે બીજો પ્રશ્ન થાય ભાઈ આદિકોષ કેન્દ્રીય એટલે કેવું સુકોષ કેન્દ્રીય એટલે કેવું તો આદિકોષ કેન્દ્રીય એટલે કે જેની અંદર કોષ કેન્દ્ર કારણ કે કોષના મેઈન ત્રણ ભાગો હોય એ આપણે જાણીએ છીએ કોષ કેન્દ્ર કોષ રસ અને એની બહારની બાજુ કોષ રસ પટલ અથવા કોષ દીવાલ આવેલી છે તો કોષ કેન્દ્ર ન્યુક્લિયસ એ મેઈન ભાગ છે તો એના આધારે મોનેરા અને પ્રોટિસ્ટાનું વર્ગીકરણ થાય છે કે જેની અંદર કોષ કેન્દ્ર સંપૂર્ણપણે વિકસિત હોતું નથી એટલે કે અવિકસિત હોય છે તો એવા સજીવોની સૃષ્ટિ છે મોનેરા છે ત્યારબાદ જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત તથા વિવિધ પટલમય અંગિકાઓ પણ જોવા મળે છે તો એવા સજીવોની પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવે છે હવે આદિકોષ કેન્દ્ર એટલે કે મોનેરા સૃષ્ટિની અંદર મોટા ભાગના બેક્ટેરિયા છે આની અંદર પ્રજીવો તથા વિવિધ એકકોષીય સજીવો એટલે કે અમીબા પેરામિશિયમ યુગલિના વગેરે તો હવે તમને ખ્યાલ આવી ગયો કે જે ભાજનની પ્રક્રિયા મોનેરા અને પ્રોટિસ્ટા પ્રકારના સજીવોમાં જોવા મળે છે મોનેરા એટલે ખ્યાલ આવી ગયો મોટાભાગના બેક્ટેરિયા છે પ્રોટિસ્ટામાં અમીબા પેરામિશિયમ યુગલિના અમીબા જેવા એકકોષીય સજીવોનો સમાવેશ થાય છે હવે જનરલી આ જે ભાજન છે એ પ્રક્રિયા ભાગ પડવાની છે પણ ઘણી વખત દ્વિભાજન પણ થાય અને ઘણી વખત બહુભાજન થાય દ્વિભાજન એટલે બે ભાગ અને બહુભાજન એટલે બે કરતો વધારે પણ ભાગ અહીંયા ભાગ એટલે બાળકોષનું નિર્માણ એકમાંથી બે કરતો પણ વધારે જેમ કે એક અમીબામાંથી બે અમીબા બને એનું ભાજન થાય છે અને એકમાંથી ઘણા બધા પણ બની શકે તો જે ભાજનની પ્રક્રિયા છે અલિંગી પ્રજનનની પ્રક્રિયા એ મોનેરા અને પ્રોટિસ્ટામાં જોવા મળશે ત્યાર પછી ભાજનની અંદર બે વિભાગો જે આપણે જાણીએ છીએ એક છે દ્વિભાજન બહુભાજન તો દ્વિભાજનનો આપણે અભ્યાસ કરીએ દ્વિભાજન કોને કહેવાય તો શબ્દ ઉપરથી ખબર પડે દ્વિભાજન એટલે
બે ભાગ, દ્રી એટલે બે. તો દ્રિભાજન એટલે એક સજીવ મોતી. બે સજીવનું નિર્માણ. એટલે કે બે બાળકોશોનું નિર્માણ. હવે આ જે દ્રિભાજનની પ્રક્રિયા ક્રમબદ્ધ થાય છે, એકકોષીય સજીવોમાં થશે, અમીબામાં થાય, પેરામીશિયમમાં થાય વગેરે વગેરે, પરંતુ ક્રમમાં થાય છે. તો દ્વિભાજનની પ્રક્રિયામાં સૌ પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. સૌ પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, યાદ રાખજો. ત્યારબાદ કોષ રસ્તુ વિભાજન થાય છે. અને છેલ્લે બે બાળકોષોનું સર્જન થાય છે. તો યાદ રાખજો, જે દ્વિભાજનની પ્રક્રિયા છે એની અંદર સૌ પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય છે, અને છેલ્લે એકમાંથી બે બાળકોષોનું સર્જન થાય છે. તો દ્વિભાજનની જે પ્રક્રિયા છે એની અંદર આપણે જાણ્યું કે ભાઈ સૌ પ્રથમ કોષ કેન્દ્ર, પછી કોષ રસ, ને પછી બે બાળકોષો. હવે આ જે કોષ રસનું વિભાજન થયું, કોષ રસનું વિભાજન થાય છે, એના આધારે દ્વિભાજનના ત્રણ પ્રકાર છે. કોના આધારે? કોષ રસના દ્વિભાજનના આધારે. તો કોષ રસના દ્વિભાજનના આધારે અથવા વિભાજનના આધારે, દ્વિભાજન અથવા તો વિભાજન, કોષ રસના વિભાજનના આધારે દ્વિભાજનના ત્રણ પ્રકાર જે આપણે ચાર્ટમાં જોયા હતા, કયા કયા હતા? એક હતું અનુપ્રસ્થ, એક હતું અનુપ્રસ્થ દ્વિભાજન. તો શબ્દો પરથી ખબર પડે, અનુપ્રસ્થ, અનુપ્રસ્થ એટલે આડ, આ રીતના આ કોષ હોય તો આ રીતના બે ભાગ પડે. બીજું હતું આયામ દ્વિભાજન. આયામ એટલે આ કોષના આ રીતના બે ભાગ પડે. અને ત્રીજું હતું સરળ દ્વિભાજન. તો જે સરળ દ્વિભાજન છે એની અંદર કોઈ દિશા નક્કી હોતી નથી, અનુપ્રસ્થ કે આયામ એવી દિશા નક્કી હોતી નથી. હવે દરેક પ્રકાર આપણે ઉદાહરણ સાથે ભણવાનો છે. એ પહેલા ફરીથી યાદ કરી લઈએ કે જે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન હતું એના ચાર પ્રકારો હતા. કયા કયા? તો ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન, અવખંડન. ભાજનના જે પ્રકારો આપણે ભણી રહ્યા છીએ એની અંદર ભાજનના બે પ્રકારો પડે, દ્વિભાજન અને બહુભાજન. ત્યાર પછી દ્વિભાજનના ત્રણ પેટા વિભાગો, સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન, આયામ દ્વિભાજન. અને કલિકા સર્જન જે પદ્ધતિ હતી એના પણ બે હતા, બાહ્ય કલિકા સર્જન, અંતકલિકા સર્જન. અભ્યાસ કર્યો આપણે ભાજન. તો જે ભાજનની પ્રક્રિયા છે એ મોટે ભાગે મોનેરા અને પ્રોટિસ્ટા જૂથના સજીવોમાં જોવા મળે છે. એનો એક ક્રમ છે. જે ભાજનની પ્રક્રિયા થતી હોય એનો એક ચોક્કસ ક્રમ છે. તો એની અંદર સૌ પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન શરૂ થાય, ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય, અને છેલ્લે બે બાળકોષોનું નિર્માણ થાય. હવે જે કોષ રસનું વિભાજન થાય છે એના આધારે દ્વિભાજનના
ત્રણ પ્રકારો છે, સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન અને આયામ દ્વિભાજન, જેનો અભ્યાસ આપણે આકૃતિ અને ઉદાહરણ સાથે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.